हेलो गुड मॉर्निंग धोरण नौ विषय गणित चैप्टर नंबर तेर पृष्ठ फल गणफल एम अपना सिलेबस में तेर पॉइंट एक में एक पांच दाखला था जे आप जोया था हम आज जुए नौ पॉइंट लंबवृत्तीय नळाकार पृष्ठफल अपने जो इस पद्धति 8.2
બેમાં પણ 1 થી 5 દાખલા તમારે કરવાના છે, પાછળના 6 થી 11 કરવાના નથી, બરોબર? 1 થી 5 જ છે સિલેબસ. પહેલો દાખલો જો, લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેમીનો સ્ક્વેર છે, તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. આમાં શું લખ્યું છે, અન્ય ઉલ્લેખ ન હોય ત્યાં પાય 22/7 લો. એટલે આ જેટલા દાખલા છે એમાં જો પાય નથી આપ્યું ત્યાં આગળ કેટલું લેવાનું છે, 22/7. ખાલી રકમ એની પહેલાં માહિતી લખી નાખી આપણે, તો ઊંચાઈ h બરાબર કેટલું આપ્યું છે, 14 સેમી. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 88 સેમીનો સ્ક્વેર. અને શોધવાનું શું કીધું છે, આર અને ડી, એટલે કે પહેલાં ત્રિજ્યા શોધવી પડશે, એના ઉપરથી આપણને મળશે વ્યાસ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ડાયરેક્ટ તમે આ સૂત્ર લખો તો પણ ચાલશે, બરોબર? પાઈ ડી એચ. ખાલી આમાં શું કીધું છે, આપણને વ્યાસ શોધવાનું કીધું છે, ત્રિજ્યા શોધવાની કીધી નથી, તો ડાયરેક્ટ લખી નાખીએ પાઈ ડી એચ. ચલો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, 88. પાઈની જગ્યાએ કેટલા લેવાના, 22/7. ડી આપેલા નથી અને એચની જગ્યાએ લેવાના 14. 7 × 2 = 14, 88. 22 × 44 ગુણ્યા ડી 44. આ સાઈડ જશે તો ક્યાં આવશે, ભાગાકારમાં. 88/44 બરાબર ડી. 44 × 88 એટલે ડી બરાબર કેટલું આવ્યું, 2. ડી બરાબર કેટલું આવ્યું, 2. મેં આમ શું પૂછ્યું હતું, વ્યાસ શોધો, તો એનો વ્યાસ કેટલો થશે, 2, બરાબર. હવે એના પછી સેકન્ડ નંબરનો શું, ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેમી પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવી છે, તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડે. પહેલાં જે માહિતી આપી છે આપણે લખી નાખીએ, તો ઊંચાઈ આપેલી છે h બરાબર 1 મીટર, h બરાબર 1 મીટર. વ્યાસ આપેલો છે 140 સેમી. જો 1 મીટરમાં છે ને 1 સેમીમાં, તો એ ચાલે નહીં. પણ પહેલાં આપણે વ્યાસમાંથી ત્રિજ્યા શોધી નાખીએ, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 140/2 એટલે કેટલા આવ્યા, 70 સેમી. 70 સેમીને આપણે ફેરવવું છે મીટરમાં, એટલે શું આન્સર આવશે, 0.70 અને 0.7 મીટર, બરાબર. ત્રિજ્યા મળી ગઈ, વ્યાસના અડધા કરો એટલે ત્રિજ્યા થાય, સેમીને મીટરમાં કન્વર્ટ કર્યું. હવે શું કહે છે, બંધ નળાકાર ટાંકી બનાવવાની છે, તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડે, તેનું આપણે ક્ષેત્રફળ શોધવું પડે. તો બંધ નળાકારવાળા, બંધ નળાકાર ટાંકીનું, ટાંકીનું કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr કૌંસમાં h પ્લસ r, 2πr કૌંસમાં h પ્લસ r જોઈએ આપણે. તો 2m, પાઈની જગ્યાએ કેટલા લખવાના, 22/7. આરની જગ્યાએ 0.7, એચની જગ્યાએ 1 + 0.7. 22 દુ, ચલો હજુ એમ એમ રાખીએ આપણે, બરાબર. આમાં જો 1 અને 0.7 શું થશે, 1.7. 0.7 તો લખી નાખીએ, 7/10. આનું શું થશે, 1.7 એટલે 17/10. હવે જોઈ લેવાનું કે છેદ ઉડે છે, તો 7/7 ઉડી ગયા. નીચે 10/10 છે એટલે 10 × 10 કેટલા થઈ જશે, 100. ઉપરનાનો ગુણ્યાકાર કરી દેવાનો, 22 × 44 × 17.
10
छेदमा 10 હોય એટલે એક સંખ્યા પહેલા પોઈન્ટ ના આન્સર તમારો આવે 4.8 સેન્ટીમીટર નો સ્ક્વેર. ક્લિયર? આપણે અંદરનો પણ શોધાઈ ગયો અને બહારનો પણ શોધાઈ ગયો છે. હવે શું આપ્યું છે તેનું કુલ પૃષ્ઠફળ શોધો. શું શોધવાનું છે? એનું કુલ પૃષ્ઠફળ. તો કંકણાકારની 12મી ત્રિજ્યા પણ આપી છે અને અંદરની પણ આપેલી છે. તો પહેલા કંકણાકારનું ક્ષેત્રફળ શોધી નાખીએ. એક કંકણાકારનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? પાઈ કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર 22/7 બરાબર. પછી જો કેપિટલ આર સ્ક્વેર કેટલું છે તો 2.2 22/10 નો વર્ગ માઇનસ સ્મોલ આર એટલે 2 નો સ્ક્વેર 22/7 22 નો વર્ગ 484 2 નો વર્ગ 4 22/7 484 માઇનસ 400 એટલે કેટલા વધે? ખાલી 84 છેદમાં 100 બરોબર. 484માંથી 400 જતા રહે એટલે ખાલી કેટલા વધશે? 84/100 છેદ ઉડાડો 7 ને 84 વડે થશે તો 7 × 7 એક વધે 12/7 84 22×12 કરો 12×2 24 12×2 24 ને 2 26 છેદમાં 100 એટલે આન્સર આવે 2.64. એમાં કેટલા કંકણાકાર છે આકૃતિમાં જુઓ? એક ઉપર અને એક નીચે એટલે ટોટલ કેટલા થાય? 2. તો 2 કંકણાકારનું ક્ષેત્રફળ 2 કંકણાકારનું ક્ષેત્રફળ 2.64×2 એટલે કેટલા થશે? 5.28 કેટલા થયા? 5.28. હવે જો શું કીધું હતું કુલ પૃષ્ઠફળ, કુલ એટલે કે બધાનો સરવાળો 1, 2 અને 3 ત્રણેયનો ઉપર દેવાનો સરવાળો લખવાનો. કુલ પૃષ્ઠફળ બરાબર 968 1064.8 પ્લસ 5.28 કેટલા થશે? 2038.01 ક્લિયર? એટલો નીચે લખી નાખવાનું સેન્ટીમીટરનો સ્ક્વેર. આવડે? પહેલાં અંદરનું શોધીએ ત્યારે કેપિટલ સ્મોલ આર આ લેવાનો, બહારનું શોધે ત્યારે 2.2 લેવાનું. પછી કંકણાકારનું શોધવાનું હતું એનું સૂત્ર થાય પાઈ કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. ઉપર અને નીચે 2 કંકણાકાર હતા એટલે 2 વડે પછી કુલ કીધું હતું એટલે 3 ઉપર દેવાનો સરવાળો. જોઈ લો હજુ એક વખત. ચલો ચોથા નંબરનો જો 120 સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ છે 8.4 સોરી છે 84 8.4 નથી 84 છે. તો રમતના મેદાનમાં સમતલ બનાવવા માટે રોલરને 500 આંટા મારવા પડે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? પહેલાં તો શું કરવું પડશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની રોલર વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે? પાઈ ડીએચ. સૂત્ર શું થશે? પાઈ ડીએચ.
जो पाई के ग्रुप में लोशन अपना तैयार करो ले लो बावे शिमा सर व्यास डी आपे लोशे चौरिया से हमें ऊंचाई आपे लीजिए एक सुने वेस तो बार सिता चौरिया से बावे स्कूलियां बार कुएं एक सुने वेस बार कुएं बार किला जैसे एक सौ ने चुम्बालीस बराबर गुणिया बावीस अपने ऊपर दी आज जीरो एम ने बार गुणिया बार कितना था एक सौ ने चुम्बालीस आज जीरो एम ने एक सौ चुम्बालीस गुणिया बावीस करिए त्रण हजार एक सौ ने अड़सठ सेमी चार नंबर दाखला सुनी जो पांचवा नंबर दाखला हुआ पड़े नेक्स्ट लेक्चर में जो इसको